નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ અગિયાર વિષય ગણિત ગુજરાતી માધ્યમ નિદાન કસોટીના પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌપ્રથમ તમે જોઈ શકો છો મિત્રો કુલ તમને ત્રેપન પ્રશ્ન આપેલા છે અને ટોટલ ચાર વિભાગ છે બરાબર ચાલો વિભાગ એની આપણે સંપૂર્ણ મિત્રો સોલ્યુશન વિશે વાત કરવાના છીએ તમારી આજુબાજુના ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને અત્યારે જ વિડીયોની લિંક શેર કરી દેજો એટલે એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે સૌથી પહેલો પ્રશ્ન તમને આપ્યો છે ખરા ખોટા છે તે જણાવો તો એ નંબરનો સવાલ છે પંદર અને પચીસનો ગુસ્સા પાંચ છે તો મિત્રો વિધાન કેવું છે તો કે ખરું વિધાન છે એટલે પહેલાંમાં આવશે વિધાન ખરું બીજો સવાલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ નવના શૂન્યોની સંખ્યા ત્રણ છે તો મિત્રો આ જે વિધાન છે ખોટું છે બરાબર ચાલો ત્રીજો સી ત્રણ એક્સ બરાબર જીરો સમીકરણમાં માત્ર એક જ ચલ છે તેથી તેને દ્વિચલ સમીકરણ ના કહેવાય એ પણ વિધાન કેવું છે ખરું છે આગળ લઈએ ડી તો કે ટુ એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ ત્રણ બરાબર જીરોનો વિવેચક પચીસ છે તો વિધાન કેવું છે સાચું છે આગળ લઈએ નીચેના વિધાનો સાચા બને તે મુજબ ખાલી જગ્યા પૂરો ઓકે પેલો સવાલ છ બોતેર અને એકસો વીસનો ગુસ્સા ખાલી જગ્યા થાય જવાબ શું આવશે મિત્રો છ આવશે શું આવશે સિક્સ આવશે સિક્સ આગળ લઈએ એફ જો દ્વિચાલ સ્વરક્ષ સમીકરણનો આલેખ એક બિંદુમાં છેદતી બે ભિન્ન રેખાઓ મળે તો તેને સમીકરણો ખાલી જગ્યા કહેવાય સુસંગત અસંગત કે સમાંતર જવાબ શું આવશે સુસંગત કહેવાય શું કહેવાય જવાબનો આવશે સુસંગત બરાબર જી નંબરનો છે એક સમીકરણ તમને આપ્યું છે તો એના બીચ બંને બીજ ખાલી જગ્યા મળે તો ખાલી જગ્યામાં જવાબ આવશે મિત્રો અસમાન મળે શું મળે જવાબ આવશે અસમાન આગળ લેશું એચ નંબરનો પ્રશ્ન છે બરાબર એમાં તમને કાઉસની અંદર અલગ અલગ ઓપ્શન આપવાબ આવશે મિત્રો માઇનસ જીરો પોઈન્ટ પાંચ શું આવશે માઇનસ જીરો પોઈન્ટ પાંચ એનો આન્સર છે પછી આવશે મિત્રો સમો બાજુ જવાબ શું આવશે બાજુ ત્યાર પછી જેની અંદર જવાબ આવશે ઓપ્શન એટલે કે એ નંબર ત્રણ આવશે શું આવશે ત્રણ આગળ લઈશું નીચેના પ્રશ્નોનો એક વાક્ય શબ્દો કે આંકડામાં ઉત્તર આપો બરાબર ઓકે તો પેલો સવાલ કે છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો તો મિત્રો જવાબ આવશે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આવશે એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો બરાબર આ એનો જવાબ આવશે કે નંબરના પ્રશ્નનો મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ અને પેપરની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો અવશ્ય તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે લિંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો એલ નંબરનો પ્રશ્ન છે સમાંતર શ્રેણી ટુ ફોર સિક્સ એઇટ ખાલી જગ્યાનું બસોનું પદ લખો તો સૌથી પહેલાંનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ કે સૂત્ર મિત્રો થશે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન ડી બરાબર જ્યાં એ તમારે લખવાનો બે એન તો કે ટોટલ સંખ્યા તમને કેટલી છે એક બસોમું પદ એટલે બસો આવશે બસો માંથી એક વાત કરશો એટલે એકસો નવ્વાણું લખાશે આની અંદર અને એને તફાવત કેટલાનો હતો કે તફાવત બેનો છે બરાબર તો એકસો નવ્વાણું ગુણ્યા બે ત્રણસો અઠ્ઠાણું થાય કેટલા થાય ત્રણસો ને અઠ્ઠાણું એમાં તમે બે એડ કરો જવાબ તમારો કેટલો આવે તો જવાબ તમારો આવશે ચારસો કેટલો આવશે તમારો જવાબ આવશે ચારસો એટલે એનો જવાબ એટલે કે તમારું જે બસોમું પદ હતું એ તમારું ચારસો આવશે પ્રશ્ન નંબર એલમાં આગળ લઈએ એમ બે ત્રિકોણ માટેની સમરૂપતાની ખૂ ખૂખું શરત લખું બરાબર તો હું મિત્રો બોલી જાઉં છું યાદ રાખજો શરત એ રીતે આવશે કે જે બે ત્રિકોણના દરેક ખૂણાના માપ સરખા હોય તેને સમ તેને ખૂખુખું શરત કહેવાય બરાબર જે બે ત્રિકોણના દરેક ખૂણાના માપ કેવો હોય સરખા હોય એ નંબરનો પ્રશ્ન છે સાયન્સ સ્ક્વેર ચોપન પ્લસ સાયન્સ સ્ક્વેર છત્રીસની કિંમત જણાવો તો જવાબ એનો આવશે વન કેટલો આવશે જવાબ એનો આવશે વન ઓ વર્તુળની ત્રિજ્યાની સંખ્યા તો કે મિત્રો વર્તુળની ત્રિજ્યાની સંખ્યા અસંખ્ય હોય કેવી હોય અસંખ્ય હોય બરાબર આગળ લઈશું પી વ્યાખ્યા આપો વર્તુળની જીવા ફિલો ટ્યુટર એપ્લિકેશન ભારતની સૌથી સારી એપ્લિકેશન કે જેમાં દરરોજના ચાર રૂપિયા ખર્ચ કરીને મહિને વીસ રૂપિયા કમાઈ શકો છો ફિલો એપ્લિકેશનમાં તમે દર કલાકે ધોરણ આઠથી બારના દસથી વધુ વિદ્યાર્થીઓને જોઈન કરીને ભણાવી શકો છો આ ઉપરાંત ફિલો એપ્લિકેશન ઘણી બધી સુવિધાઓ આપે છે વિદ્યાર્થીઓને ગમે ત્યારે ગમે ત્યાંથી શીખવી શકો છો તમે તમારા ફેવરેટ વિષયોને ભણાવી શકો છો માત્ર બે જ વિષય તમને આવડતા હોય તો પણ તમે ફિલોમાં જોઈન થઈ શકો છો તમે વિદ્યાર્થીઓના ડાઉટ્સ કન્સેપ્ટ પરીક્ષાની તૈયારીને હોમવર્કમાં મદદ કરી શકો છો ઇન્ડિયાના વિદ્યાર્થીઓ સાથે મેળવવાની તક મેળવવાનું સૌથી મોટું પ્લેટફોર્મ એટલે ફિલો પ્લેટફોર્મ આ એપ્લિકેશનમાં જોઈન થવા માટે પ્લે સ્ટોર ઉપરથી તમારે ફિલો ટ્યુટર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાર પછી તમારે તમારા મોબાઈલ નંબર નાખવાનો આવશે મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે ઓટીપી નાખી દીધા બાદ તમારા પ્રોફાઇલની અંદર તમારું નામ અને તમારો ફોટો નાખીને લોગિન કરવાનો આવશે ત્યાર પછી તમારો જો પાન કાર્ડ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે તમે કયા સબ્જેક્ટની અંદર કયા માધ્યમની અંદર કયા ધોરણમાં તમે ભણાવો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને તમારે લોગ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી તમે ફિલો એપ્લિકેશનની અંદર દરરોજના ચાર રૂપિયો ખર્ચ કરીને તમે મિત્રો મહિને વીસ હજાર રૂપિયા પણ કમાઈ શકો છો અને ઇન્ડિયાના મોટા ભાગના વિદ્યાર્થીઓ સુધી તમે કનેક્ટ થઈ શકો છો તો મિત્રો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો અત્યારે ડાઉનલોડ કરો ફીલું એપ્લિકેશન વર્તુળની જીવા મિત્રો કોને કહેવાય તો કે આ ધારો કે વર્તુળ હોય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી બરાબર વર્તુળના બે બિંદુમાં છે અથવા તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી બરાબર જે ત્રિજ્યા હોય તેને આપણે શું કહેવાય વર્તુળની જીવા કહેશું આગળ લઈએ ક્યુ નંબરનું તમને એ પૂછ નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો બરાબર ચાલો ક્યુ નંબરનો પ્રશ્ન છે એમાં તમારો જવાબ આવશે મિત્રો પચીસ હવે ડાયરેક્ટ આન્સરની વાત કરીએ આ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે બે એકમ પછી એસ નંબરની અંદર જવાબ આવશે પંદરસો ચાલીસ કેમ કે આમાં સૂત્ર તમારું પાય આર સ્ક્વેર જ મૂકવાનું છે આની અંદર પાય આર સ્ક્વેર એચ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની આરની કિંમત સાત આઈપી છે અને એચની કિંમત દસ સેમ એટલે જવાબ તમારો પંદરસો ને ચાલીસ આવશે બરાબર ચાલો ટી નંબરનો સવાલ છે એમાં તમારો જવાબ આવશે મિત્રો ચાર અને યુ નંબરમાં જવાબ આવશે તમારો સિક્સ પાય આર સ્કવેર શું આવશે યુ નંબરમાં સોરી તમારો આન્સર આવશે 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 ટોટલ અને પછી વી નંબરની અંદર જવાબ આપેલ નંબર પુષ્ઠફળ સિક્સ પાય આર સ્ક્વેર થાય ઓપ્શન નંબર એ સાચો છે ચાલો નીચેના જોડકા જોડો તમને સમાન ડબલયુ નંબરનો પ્રશ્ન આપ્યો છે બરાબર તો એમાં પહેલામાં જવાબ માઇનસ ચાર આવશે અને બીજામાં જવાબ આવશે બે એટલે કે

પ્રશ્ન નંબર ત્રણ અવિભાજ્ય અવયવની રીત સમાંતર શ્રેણી દસ સાત ચાર ત્રીસ નું પદ શોધો પ્રશ્ન છ પ્રશ્ન સાત આઠ નવ દસ અગિયાર બરાબર અને પ્રશ્ન નંબર બાર ઓકે આ બધાનું સોલ્યુશન મિત્રો આપણે જોવાના છીએ એટલે કે પ્રશ્ન નંબર તેર સુધીના જે પ્રશ્નો તમને આપ્યા છે બરાબર એ દરેક પ્રશ્ન બે ગુણના છે દરેકનું આપણે સોલ્યુશન પણ જોઈએ તો મિત્રો પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર આપણે આપણે એક શરૂઆત કરીએ છે ગુણના ટોટલ તમારે નવ લખવાના છે તો વિભાગ બીનો પહેલો પ્રશ્ન આપ્યો છે જે પણ તમને પ્રશ્ન આપેલા છે પ્રશ્ન તમને ટોટલ પ્રશ્ન નંબર બે થી ચાલુ કરીને પ્રશ્ન નંબર તમને તેર સુધી મિત્રો વિભાગ બી ની અંદર પ્રશ્ન આપેલા છે એમાંથી માત્ર આપણે કોઈ પણ નવ લખવાના છે બરાબર તો આપણે સૌ પ્રથમ મિત્રો પ્રશ્ન નંબર બે વિશે ચર્ચા કરીએ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી બસો પચાસ અને ત્રણસો છત્રીસનો ગુસ્સા શોધો તો તમે જોઈ શકો છો જવાબ એનો કઈ રીતે આવે તે બરાબર પહેલાં ત્રણસો છત્રીસ લેસ ધેન બસો પચાસ લખાશે ત્યાર પછી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ સેસ બરાબર ભાજ્ય તમને ત્રણસો છત્રીસ આપ્યું છે ભાજક બસો પચાસ છે બરાબર આ રીતે ગણતરી કરશો તમે એટલે તમારો જે સ્ટેપ છે અહીંયા આવશે કે ભાઈ આઠ બરાબર છ ગુણ્યા એક પ્લસ બે એટલે તમારો આન્સર જે છે એ આ રીતે આવશે છ બરાબર બે ગુણ્યા ત્રણ પ્લસ જીરો બરાબર તો બસો પચાસ અને ત્રણસો છત્રીસનો ગુસ્સા કેટલો થશે બે થશે તો આ રીતનો જે તમારો પ્રશ્ન નંબર બેનો જે આન્સર છે એનો આ જવાબ આવશે બરાબર વિડીયો ગમતા હોય તો હોય છે લાઈક કરો શેર કરો ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ જઈએ તો કે પ્રશ્ન નંબર ત્રણ છે બરાબર રકમ આપી છે મિત્રો અવિભાજ્ય અવયવોની રીતથી સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસનો ગુસ્સા અને લસા શોધો બરાબર એક તો સત્તર આપ્યા છે તો સત્તર સત્તર ના આવે સત્તર ગુણ્યા એક થાય ત્યાર પછી ત્રેવીસ ના ત્રેવીસ ગુણ્યા એક થાય અને ઓગણત્રીસ ગુણ્યા એક થાય ગુસ્સા મિત્રોનો એક આવશે અને લસા તમે ગણશો એટલે ત્રણ નો ગુણાકાર થશે એટલે અગિયાર હજાર ત્રણસો એનો આવશે ત્યાર પછી આપણે આગળ લઈશું પ્રશ્ન નંબર પાંચ કે આપણે કોઈ પણ નવ લખવાના છે બરાબર ચોથો પ્રશ્ન આપણે લેતા નથી આની અંદર પ્રશ્ન નંબર પાંચ સમાંતર શ્રેણી દસ સાત ચારનું ત્રીસમું પદ શોધો ત્રીસનું પદ શોધો મળે સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થશે એ બરાબર પ્રથમ પદ દસ આપ્યું છે એન ટોટલ પદ ત્રીસ છે અને ડી એટલે તફાવત માઇનસ ત્રણનો છે એટલે દસ પ્લસ ત્રીસમાંથી એક છે એટલે ઓગણત્રીસ માઇનસ ત્રણ જવાબ કેટલો આવશે માઇનસ સત્યોતેરનો જવાબ આવશે ત્યાર પછી આગળ લઈશું પ્રશ્ન નંબર છ સમાંતર શ્રેણી પાંચ અગિયાર સત્તરના વીસ પદોનો સરવાળો શોધો ચાલો તો સૂત્ર મિત્રો છે એસ એન બરાબર એનના છેદમાં બે કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એન ટોટલ પદ વીસ છે એટલે વીસ ભાંગ્યા બે પેલું પદ પાંચ છે તફાવત કેટલાનો છે તો કે છનો છે બધી કિંમત તમે મૂકશો એટલે સ્ટેપ દસ બરાબર દસ પ્લસ ઓગણીસ છ બરાબર એ રીતનું થશે એકસો ચૌદ વત્તા દસ એકસો ચોવીસ અને ગુણ્યા દસ એટલે બારસો ને ચાલીસ તમારો જવાબ આવશે કેટલો આવશે બારસો ચાલીસ આગળ લઈશું પ્રશ્ન નંબર સાત આપ્યો છે કે તમારે કિંમત શોધવાની છે બરાબર કે વન માઇનસ ટેન સ્ક્વેર પિસ્તાલીસના છેદમાં વન હવે આપણને ખબર છે મિત્રો કે વન માઇનસ ટેન સ્ક્વેર પિસ્તાલીસ ટેન સ્ક્વેર પિસ્તાલીસ બરાબર વન બરાબર વન થશે એટલે વન માઇનસ આની જગ્યાએ તમારે શું લખી દેવાના વન લખવાના એટલે વન માઇનસ વનનો સ્કવેર છેદમાં વન પ્લસ વનનો સ્ક્વેર વન માઇનસ વન ઝીરો ઝીરો ભાંગ્યા બે જવાબ શું આવશે ઝીરો આવશે આગળ લઈશું પ્રશ્ન નંબર નવ કોઈ પણ તમારે નવ લખવાના છે બરાબર એમાંથી આઠ પ્રશ્ન નંબર આઠ આપણે લેતા નથી વર્તુળના કેન્દ્રથી પાંચ સેમી અંતરે આવેલા બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ ચાર સેમી છે વર્તુળની ત્રિજ્યા શોધો ઓકે તમે જોઈ શકો છો કે વર્તુળ આપેલો છે બરાબર અહીંથી કેનું કેન્દ્ર છે અહીંયા સ્પર્શક એટલે એની પાંચ આવશે બરાબર પછી આ રીતે ગણશો એટલે આપણે ત્રિજ્યા શોધવાની છે તો આપણે કાટકોણ ત્રિકોણનો નિયમ લગાડીએ તો બીસીનો વર્ગ બરાબર એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર તો બરાબર બીસી તમને પાંચ આપ્યા છે આ તમને ચાર થાય તો એસી મળી જાય એસી કેટલા મળશે ત્રણ મળશે આપણને કેટલા મળશે એસીની કિંમત આપણને ત્રણ મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસની ચર્ચા કરીએ બે સમકેન્દ્રીય વર્તુળની ત્રીજું પાંચ સેમી અને ત્રણ સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ શોધો એ પણ તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બે વર્તુળ તમને આપેલા છે આ મોટું વર્તુળ છે એની બહાર નાનું બંનેના કેન્દ્ર સેમ છે બરાબર તો સૂત્ર આ રીતે લગાશે ઓ બી સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર હતા પી બી સ્ક્વેર બરાબર પાંચનો વર્ગ ઓપી ત્રણનો વર્ગ પ્લસ પીબી સ્ક્વેર પચીસ બરાબર નવ પ્લસ પીબી બી સ્ક્વેર બરાબર અરે તમે ગણતરી કરશો પીબીની કિંમત કેટલી આવશે ચાર આવશે અહીં એપી અને પીબીની કિંમત બંને સેમ છે એટલે એની વેલ્યુ પણ ચાર પ્લસ ચાર થશે તો જીવાની લંબાઈ શોધવી હોય તો એપી પ્લસ એપી અને આનો સરવાળોનો જવાબ કેટલો આવશે આઠ આવશે આગળ લેશું પ્રશ્ન નંબર બાર તમને આપ્યો છે ચાલો એમ રકમ મિત્રો આપી છે કે વિદ્યાર્થીઓને સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિનો કાર્યક્રમ બરાબર નીચે તમને કોષ્ટકમાં છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા તમને આપી છે તો આપણે એમાંથી ફાઇન્ડ એ કરવાનું છે કે છોડ દીઠ છોડની સંખ્યાનો મધ્યક કેટલો થાય બરાબર તો ચાલો તમે જોઈ શકો તો કોષ્ટકની અંદર પેલા વર્ગ લખવાનો આવૃત્તિ મધ્ય કિંમત બરાબર મધ્ય અને છેલ્લે એફઆઈએનઆઈ ગણતરી કરો સૂત્ર મૂકી દો તમે તો સાત પ્લસ અગિયારના છેદમાં વીસ ગુણ્યા બે એટલે અહીં દસ થશે બરાબર અગિયારના છેદમાં દસ એટલે વન પોઈન્ટમાં જવાબ કેટલો આવશે આઠ પોઈન્ટ એક એનો જવાબ આવશે પ્રશ્ન નંબર મિત્રો તેર આપ્યો છો તમને એક અહીં બરાબર પેલા એક થેલામાં લાલ ભૂરા એમ ત્રણ સમાન કદના દડા છે તમે થેલામાં જોયા વગર એક દડો થેલીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરો પહેલો પીળો હોય અને બીજો લાલ હોય તેની સંભાવના કેટલી તો ઘટના એ ધારો કે દડો પીળો હોય તો ટોટલ સંભાવના તો કે ત્રણ દડા છે ત્રણ કલરના લાલ ભૂરો પીળો ટોટલ સંભાવના ત્રણ છેદમાં આવશે અને પીળો એટલે એક ઉપર આવશે એકના છેદમાં ત્રણ આવશે એ જ રીતે લાલમાં પણ એકના છેદમાં ત્રણ આવશે વિભાગ સિંહની અંદર મિત્રો તમને ત્રણ ગુણના પ્રશ્ન આપેલા છે દરેકના ત્રણ ગુણ છે આપણે ટોટલ છ પ્રશ્ન લખવાના છે બરાબર એમાં ચૌદ નંબરનો પ્રશ્ન જોઈએ ટોટલ છ પ્રશ્ન લખવાના છે જે રીતના વિભાગ બીની અંદર તમને ટોટલ બે ગુણના પ્રશ્ન આપ્યા હતા એમાંથી તમારે ટોટલ ખાલી બરાબર ઓન્લી તમારે નવ પ્રશ્ન જ લખવાના હતા અને આપણે નવ પ્રશ્નની જ વાત કરી છે બરાબર એટલે ધ્યાન રાખવાનું છે ઓકે પ્રશ્ન નંબર ચૌદ દ્વિઘાત બહુપદી ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચારના શૂન્ય શોધો બરાબર ત્રણ ગુણનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પંદર કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એક અને ગુણાકાર એક છે તો તે પરથી દ્વિઘાત બહુપતિ શોધો પ્રશ્ન સોળ બરાબર સમીકરણ યુગ્મનો લોકની રીતે ઉકેલ શોધવાનો છે સમીકરણના બીજ શોધવાના છે પ્રશ્ન નંબર અઢાર છે બિંદુઓ ચાર માઇનસ વન માઇનસ બે માઇનસ ત્રણને જોડતા રેખાખંડના દ્વિભાગ બિંદુના યામ મેળવો પ્રશ્ન નંબર ઓગણીસ તમને આપ્યો છે જોઈ શકો છો બરાબર પ્રશ્ન નંબર વીસ પણ તમને આપ્યો છે એકવીસ અને બાવીસ તો આ રીતના તમારા પ્રશ્ન નંબર તેર બારથી જે બાવીસ પ્રશ્ન આપ્યા છે એમાંથી તમારે ખાલી છ પ્રશ્ન લખવાના છે દરેકનો ત્રણ ગુણ છે ટોટલ મળીને અઢાર ગુણનો પ્રશ્ન છે તો આપણે પહેલેથી મિત્રો સોલ્યુશન વિભાગ સીનું જોઈએ વિભાગ સીમાં પહેલો પ્રશ્ન આપણે લઈએ ચૌદ નંબરનો પ્રશ્ન તમને આપ્યો છે બરાબર દ્વિઘાત બહુપતિ ત્રણ વર્ગ માઇનસ એક્સ માઇનસ ચારના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો ત્રણ ગુણનો મિત્રો પ્રશ્ન તમને આપ્યો છે તો જોઈ શકો છો પહેલાં તો બહુપદી ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર હવે બરાબર એક્સની આપણે બે ભાગ કરીએ તો ચાર માઇનસ ચાર એક્સ થશે તો લખી શકાય એક્સ ત્રણ એક્સ માઇનસ ચાર વન માઇનસ ચાર એટલે તમારી એક્સની કિંમત આવશે ચારના છેદમાં ત્રણ એક્સની કિંમત માઇનસ વન બરાબર તેથી આપેલ બહુપોધીને બે શૂન્ય મળ્યા ચારના છેદમાં ત્રણ અને માઇનસ વન ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર એમાં એ બરાબર ત્રણ બી બરાબર માઇનસ વન સી બરાબર માઇનસ ફોર શૂન્યનો સરવાળો કેટલો તો કે શૂન્યનો સરવાળો કરીએ તો ચારના છેદમાં ત્રણ વધતા માઇનસ વન એટલે જવાબ તમારો એકના છેદમાં ત્રણ આવશે ને બરાબર ને એને શૂન્યનો બીજો માઇનસ બીના છેદમાં એટલે એકના છેદમાં એ જવાબ કેવા આવે સરખા આવે છે તો જે તમે પ્રશ્ન નંબર ચૌદ આપ્યો છે એનો જવાબ છે ત્રણ ગુણનો છે બરાબર સંબંધ આપણે ચકાસવાનો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર લઈએ શૂન્યનો સરવાળો એટલે રકમ આપી છે તમને કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો એક અને ગુણાકાર એક છે તો તે પડશે દ્વિઘાત બહુપદી શોધો તો પહેલા તો શૂન્યનો સરવાળો તમને એક આપ્યો છે એટલે આ રીતે લખાય છે માઇનસ બી ના બરાબર વન બાય વન માઇનસ છેદમાં વન બરાબર એના છેદમાં વન બરાબર એટલે કે બરાબર માઇનસ ના છેદમાં વન તો આ રીતે માઇનસ બી બરાબર વન કે થશે અને એ બરાબર વન કે તો બી બરાબર માઇનસ વન કે શૂન્યના ગુણાકારની વાત કરીએ તો સી ના છેદમાં એ બરાબર વન બાય વન તો સી બરાબર શું થશે કે થશે તો પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ વન પંદર નંબરના પ્રશ્નનો જવાબ છે સોળ નંબરનો છે બે બહુપતિ તમને આપી છે આપણે એના યુગમાં સમીકરણ યુગમાં લોક્યનો ઉકેલ મેળવવાનો છે તો મેળવીએ આ પહેલી બહુપતિ આ બીજી બહુપદી તો પહેલી બહુપતિને આપણે ત્રણ વડે બીજી બહુપતિને ચાર વડે ગુણતા આ રીતે ગણશો એટલે આ બે સમીકરણ મળશે ત્યાર પછી સરખા પદો હોય આપણે કેન્સલ કરીશું બાર બાર તો એક્સની કિંમત આપણને વીસ મળશે ત્યાર પછી એક્સની કિંમત કોઈપણ બે બંનેમાંથી એક સમીકરણમાં મૂકી દો એક્સની કિંમત બરાબર હવે તમારો જવાબ છે કેટલો આવશે વાય બરાબર એની ચાલીસ કિંમત આવશે એવું લાગે તો વિડીયોને સ્ટોપ કરીને અથવા સ્ક્રીનશોટ પણ તમે લખી શકો છો બરાબર મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અવશ્ય વિડીયો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારી આજુબાજુના ત્રણ અગિયારના વિદ્યાર્થીને અત્યારે જ મિત્રો વિડીયોની લિંક શેર કરો પ્રશ્ન નંબર અઢાર છે મિત્રો ઓકે બિંદુઓ ચાર અને માઇનસ વન આપેલા છે ઓકે એ અને બી એની વચ્ચે બે બિંદુ છે એમ અને એન બરાબર પ્રશ્ન નંબર અઢાર તમને આપ્યો છે કે નીચેના સમીકરણના બીજ શોધો સત્તર નંબરનો છે અઢાર નંબરનો બિંદુઓ ચાર માઇનસ વન એટલે ચાર ચાર માઇનસ વન અને માઇનસ બે માઇનસ ત્રણ તમને આપ્યા છે તો આપણે ફાઇન કરવાનું છે કે આ બિંદુને જોડતા રેખા ઘણના ત્રિભાગ બિંદુના યામ મેળવો આ રીતનો પ્રશ્ન તમને આપ્યો છે તો જોઈ શકો છો સ્ક્રીન ઉપર ફ્રેન્ડ્સ એનો જવાબ તમે ઓલરેડી બરાબર સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે અવશ્ય સ્ક્રીન શોટ પાડી લ્યો બરાબર અથવા તમે વિડીયોને પોસ્ટ કરીને આન્સર લખી શકો છો તો આપણે એના આમ શોધવું હોય તો સૂત્ર મૂકવાનું એટલે જવાબ આવ્યો ઝીરો અને માઇનસ સાતના છેદમાં ત્રણ આગળ લઈએ વીસ નંબરનો પ્રશ્ન તમને આપ્યો છે એક ઘડિયાના મિનિટ કાઢાની લંબાઈ ચૌદ સેમી છે બરાબર તો આપણે એનો ખૂણો શોધવાનો છે બરાબર તો જોઈએ એની અંદર ક્ષેત્રફળ કેટલું થાય તે આપણે ફાઇન કરવાનું છે પહેલાં સાઠ મિનિટ એટલે ત્રણસો સાઠ ડિગ્રી થાય તો પાંચ મિનિટ કેટલો તો ત્રીસ ડિગ્રી થશે છેફળનું સૂત્ર તમે મૂકી શકો છો બરાબર આની અંદર કે ત્રીસના છેદમાં ત્રણસો સાહીઠ એ કેટલા આવશે ત્રીસ આવશે ત્રીસને અહીંયા ત્રીસ આવશે જીરો નહીં આવે બરાબર એ ઉપર જીરો લખવું અહીંયા ત્રીસ આવશે એટલે જવાબ તમારે એકસો ચોપનના છેદમાં ત્રણ સેન્ટીમીટર સ્ક્વેર આવશે પ્રશ્ન નંબરની બાવીસની વાત કરી દઈએ ચાલો હું કીધું છે સરખી રીતે ચીપેલા બાવન પત્તાના ચોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગના રાજા મુખ મુદ્રાવાળું પત્તું કાળી પત્તું મળવાની સંભાવના શોધો તો કુલ પત્તા મિત્રો બાવન છે તો સંભાવના ટોટલ બાવન થશે હવે એ આપણે લાલ રંગનો રાજા તો બે હોય બરાબર તો એકના છેદમાં છવ્વીસ આવશે અને મુદ્રાવાળામાં કેટલા ઓકે બાર પન્ના હોય તો ત્રણના છેદમાં તેરનો જવાબ આવશે અને છેલ્લે ઘટના સિંહ કાળે અને ઘટના સિંહ માટે આવશે મિત્રો એકના છેદમાં ચાર બરાબર તમે જોઈ શકો છો મિત્રો દરેકના ચાર ગુણ છે બરાબર તમારે ખાલી પાંચ પ્રશ્ન લખવાના છે ત્રેવીસ નંબરનો પ્રશ્ન સાબિત કરવાનો છે ચોવીસ નંબરનો પણ સાબિત કરવાનો છે પ્રશ્ન પચીસ છે બરાબર એ રચનાના મુદ્દા રચના દોરવાની છે પ્રશ્ન નંબર છવ્વીસ એ પણ રચનાના છે બરાબર સત્યાવીસ નંબરનો છે લપસણી લંબાઈ શોધવાની છે અઠ્યાવીસ નંબરનો તમારે ક્ષેત્રફળ પૃષ્ઠફળ શોધવાનું છે ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન મધ્યક તમારે શોધવાનો છે આપેલા આકૃત કોષ્ટક ઉપરથી ત્રીસ નંબરનો પ્રશ્ન મધ્યસ્ની લંબાઈ શોધવાની છે તો આપણે સંપૂર્ણ મિત્રો સોલ્યુશન પણ જોવાના છીએ તો શરૂ કરીએ વિભાગ વિભાગડી ત્રેવીસ નંબરનો પ્રશ્ન આપ્યો છે તમને સાબિત કરો કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો બરાબર જેટલો હોય છે એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે તમારે સાબિત કરવાનો છે એ મિત્રો ત્રણ ગુણનો પ્રશ્ન છે અને વિભાગ ડીની અંદર ટોટલ તમારે પાંચ પ્રશ્નોના જવાબ લખવાના છે એક પ્રશ્નનો ચાર ગુણ છે ટોટલ મળીને વીસ ગુણનો મિત્રો વિભાગ ડી છે તો તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો એનો જવાબ જે તમે સ્ક્રીન ઉપર આવી રહ્યો છે હવે છે તમે વિડીયોને પોઝ કરીને અથવા બીજી વખત વિડીયો જોઈને તો સ્ક્રીન પણ તમે લખી શકો છો પ્રશ્ન નંબર પચીસની વાત કરીએ કેમ કે આપણે કોઈ પણ પાંચ લખવાના છે તો કે સાત પોઈન્ટ છ સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનું પાંચ જેમાં આઠ ગુણોત્તરમાં વિભાજન કરો બરાબર રચનાના મુદ્દા લખવાના છે એ પણ તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો કે કઈ રીતેનો જવાબ આવશે બરાબર તો વિડીયોને પોઝ લખી નાખજો ટ્વેન્ટી સિક્સ એ પણ બરાબર કે છ સેમી ત્રિકોણવાળું ત્રીજાળું વર્તુળ દોરો તેના કેન્દ્રથી દસ સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકને જોડતી રચના કરો અને રચનાના મુદ્દા લખો એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ એનો જવાબ આવશે બરાબર પ્રશ્ન નંબર ઓગણત્રીસ એક હોસ્પિટલમાં ડાક્ટર એટલે કે આપણે એનો ધબકારાનો મધ્યક શોધવાનો છે બરાબર પેલા પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા તમને આપી છે અને મહિલાઓની સંખ્યા તમને આપી છે તો આ રીતે મિત્રો પેલા કોષ્ટક દોરી નાખવાનું છે બરાબર અને ત્યાર પછી સૂત્ર મૂકીને આપણને એનો મધ્યક આપણે ફાઇન કરવાનો છે પંચોતેર પોઈન્ટ નવ આવશે બરાબર પ્રશ્ન નંબર ત્રીસ આપ્યો છે એમાં પણ તમારે મધ્યસ્થ લંબાઈ શોધવાની છે તો આ રીતેનો જવાબ આવશે જોઈ શકો પહેલાં તમારે કોસ્ટપ દોરવાનું છે બરાબર અને ત્યાર પછી એનું જે સૂત્ર છે આ સૂત્ર એનો છે આ સૂત્ર મૂકીને તમારે મિત્રો આન્સર લઈ આવવાનો છે બરાબર તો આ રીતનું ધોરણ અગિયારના વિદ્યાર્થીઓનું ગણિત નિદાન કસોટીના પેપર વિશે વાત વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે આજુબાજુના વિદ્યાર્થીને લિંક શેર કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ